આગળના લેક્ચરમાં આપણે ચાવીરૂપ પરિબળની થિયરી જોઈ ગયા, બરાબર. હવે એના દાખલા જોઈએ. ચાવીરૂપ પરિબળ છે એ શું અસર દાખલા પર કરે જોઈએ. દાખલાની રકમ, દાખલા નંબર 13 જોઈએ. એક કારખાનામાં અ અને બ એવી બે વસ્તુનું ઉત્પાદન થાય છે અને તેમાં ચાવીરૂપ પરિબળ કાચો માલ છે. જો અહીંયા કહી દીધું છે કે ચાવીરૂપ પરિબળ શું છે, તો કે કાચો માલ છે. કારખાનાની ઉત્પાદન શક્તિ મુજબ અના, બરાબર, અના 1000 એકમો અને બના 500 એકમોનું ઉત્પાદન થઈ શકે છે. અના 1 એકમમાં 10 કિલો કાચો માલ વપરાય છે અને બના ઉત્પાદનમાં 8 કિલો કાચો માલ વપરાય છે, બરાબર. અમાં કેટલો વપરાય છે, તો કે 1000 એકમો અને બમાં 500 એકમોનું ઉત્પાદન થઈ શકે છે. અના 1 એકમમાં 10 કિલો કાચો માલ વપરાય છે અને બના ઉત્પાદનમાં 8 કિલો કાચો માલ વપરાય છે. કુલ 11000 કિલો કાચો માલ મળી શકે છે. અની વેચાણ કિંમત એકમ દીઠ ₹80 છે અને બની વેચાણ કિંમત 60 છે. બંનેના ચલિત ખર્ચ અનુક્રમે 55 અને 30 છે, તો બંનેનું કેટલું ઉત્પાદન કરીએ તો વધુમાં વધુ નફો થાય, બરાબર. આના ઉપરથી આપણે શું કરવાનું છે, તો કે બેનું ઇષ્ટ ઉત્પાદન મિશ્રણ 4 સ્ટેપમાં દાખલો થશે. પહેલું સ્ટેપ હંમેશા કયું આવશે, દાખલો ગણતા જઈએ, દાખલા નંબર 13, બરાબર. પહેલું સ્ટેપ આપણે હંમેશા એવું રાખીશું, દરેકનું એકમ દીઠ ફાળો, બરાબર. એમાં પહેલા આપણે અ માટે જોઈ લઈએ. એકમ દીઠ ફાળો જોતો હોય તો આપણને ખબર છે ફાળો એટલે શું, તો કે વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. બંનેની વેચાણ, અ માટે વેચાણ કિંમત કેટલી કીધી છે, તો કે 80 રૂપિયા. ચલિત ખર્ચા કેટલા કીધા છે, તો કે 55. 80 માઇનસ 55 કરીએ એટલે કેટલા મળે, તો કે ₹25. એકમ દીઠ ફાળો અનો કેટલો થઈ ગયો, તો કે 25. હવે એવી જ રીતે બ માટે ગોતીએ, વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. વેચાણ કિંમત કેટલી છે બ માટે, તો કે 60. ચલિત ખર્ચા કેટલા છે, તો કે 30. 60 માઇનસ 30 કરીએ એટલે કેટલા મળે, તો કે 30 રૂપિયા, બરાબર. બ માટે એકમ દીઠ ફાળો કેટલો થઈ ગયો, તો કે 30. આ પહેલું સ્ટેપ હંમેશા કમ્પલસરી કરવું જ પડે, દરેકનો એકમ દીઠ ફાળો. અ અને બ બે પ્રકારના માલ સામાન છે, બરાબર, બે વસ્તુ છે. તો અનો એકમ દીઠ ફાળો કેટલો મળે છે, તો કે 25. બનો એકમ દીઠ ફાળો કેટલો મળે છે, તો કે 30. હવે બીજું સ્ટેપ જોવાનું. આ મેઇન ચાવીરૂપ પરિબળના દરેક એકમ દીઠ ફાળો, બરાબર. ચાવીરૂપ પરિબળના દરેક એકમ દીઠ ફાળો, અહીં ચાવીરૂપ પરિબળ શું છે, તો કે કાચો માલ. કાચો માલ છે, બરાબર. એટલે તેના દરેક કિલો દીઠ ફાળો મેળવવો પડશે. જોતા જઈએ, બનાવીએ. એક તો વિગત, પછી વસ્તુ અ અને વસ્તુ બ. આપણે શું કરવાનું છે, તો કે દરેક ચાવીરૂપ પરિબળ છે એ દરેકનો એકમ દીઠ ફાળો ગોતવાનું છે. તો એમાં પહેલું લખીએ શું, તો કે વસ્તુનું એકમ દીઠ ફાળો, જે સ્ટેપ નંબર 1માં આપણને મળ્યો. કેટલો મળ્યો, તો કે જો અહીંયા અ માટે 25 મળ્યા, બ માટે કેટલા મળ્યા, તો કે 30. અ માટે 25, બ માટે 30. હવે બીજું લખીએ, વપરાયેલ કાચો માલ, બરાબર. દાખલાની રકમમાં કીધું જ છે કે અ માટે કેટલા કિલો વપરાય શકે, તો જો અહીંયા લખેલું છે અના 1 એકમમાં 10 કિલો કાચો માલ વપરાય છે અને બના ઉત્પાદનમાં 8 કિલો કાચો માલ વપરાય છે. આપી દઈએ 10 કિલો અને 8 કિલો, બરાબર. અને ત્રીજું 1 કિલો કાચા માલ દીઠ ફાળો, બરાબર. 1 કિલો કાચા માલ દીઠ ફાળો. અહીંયા 10 કિલો વપરાયેલ કાચો માલ છે ને, એકમ દીઠ ફાળો કેટલો છે, તો કે 25. તો હું 25 ના છેદમાં 100 કરું તો મને મળે કેટલા, તો કે 2.5 રૂપિયા, બરાબર. અને અહીંયા 30 ના છેદમાં 8 કરું તો મને મળે 3.75 રૂપિયા. આ શું મળ્યું, તો કે ચાવીરૂપ પરિબળ છે એનો એક દરેકનો કિલો દીઠ ફાળો આપણને મળે છે, બરાબર. તો નીચે મારે લખવું પડે, આમ વધુ ફાળો શેમાં મળે છે, તો કે વસ્તુ બ 3.75 મળે છે, બરાબર. 1 કિલો કાચા માલ દીઠ ફાળો 3.75, અમાં કેટલો મળે, તો કે 2.5.
આમ વધુ ફાળો વસ્તુ બમાં મળે છે. તેથી બનું પૂરેપૂરું ઉત્પાદન કરવું અને બાકીના કાચા માલમાંથી જેટલા બની શકે એટલા અના એકમોનું ઉત્પાદન કરવું. બરાબર, ચાવીરૂપ પરિબળના દરેક એકમ દીઠ ફાળો આપણે ગોતી લીધો. શેમાંથી વધારે છે? તો કે બન. બરાબર, એટલે બમાંથી તો કે મહત્તમ ઉત્પાદન કરવું, અને તોય બાકી રહે તો અના ઉત્પાદનમાંથી કરવું એકમ. એના પછી ત્રીજું સ્ટેપ, કુલ કાચો માલ પ્રાપ્ત. કેટલો છે કુલ કાચો માલ? તો કે 11,000 કિલો. બરાબર, એમાંથી બાદ બનું ઉત્પાદન. તો બનું ઉત્પાદન કેટલું છે? તો કે 500 એકમો. કેટલા કિલો માલ વપરાય છે? તો કે 8 કિલો. બરાબર, 500 × 8 કરીએ એટલે કેટલું મળે? તો કે 4,000. 11,000માંથી 4,000 બાદ કરીએ તો કેટલા વધશે? 7,000 કિલો. આ શું આવ્યું 7,000 કિલો? તો કે અ માટે વધેલ કાચો માલ, એટલે જ્યાં અનું ઉત્પાદન કેટલું થશે? તો કે વધે છે કેટલા? તો કે 7,000 કિલો. બરાબર, અને એને વાપરવા કેટલો મળે છે? તો કે 10,000 કિલો. એટલે 7,000 ના છેદમાં 10 એટલે કેટલા? તો કે 700 એકમો. આપણું ત્રીજું સ્ટેપ. અને ચોથું અને આપણા દાખલાના જવાબરૂપ, ઇષ્ટ ઉત્પાદન મિશ્રણ. બરાબર, સૌથી વધારે ફાળો કોનો આવ્યો? તો કે બનો. બરાબર, તો બના કેટલા એકમોનું ઉત્પાદન કરવાનું છે? તો કે 500 એકમોનું. એ તો છે જ, વધારે ફાળો આનો આવ્યો એટલે 500 એકમોનું ઉત્પાદન તો આનું કરવાનું જ. પણ બાકી રહેતા કેટલા? તો કે બાકી રહેતા એટલે 700. એટલે 700 એકમોનું કેટલાનું ઉત્પાદન? તો કે અનું ઉત્પાદન કરવાનું. આ કમ્પલસરી છે, બનો ફાળો સૌથી વધારે આવે છે એટલે પહેલાં આનું ઉત્પાદન કરવાનું અને બાકી વધે તો અનું કરવાનું. પણ 500 એકમોનું ઉત્પાદન કરો ચાવીરૂપ પરિબળ તરીકે, એટલે 500 એકમો બનું કરવાનું અને 700 કોનું કરવાનું? અનું. આ આપણા દાખલાનો જવાબ. બરાબર, એના પછી દાખલા નંબર 13 જોવા જઈએ. હજી આપણે ચાવીરૂપ પરિબળના દાખલા જોઈએ. દાખલા નંબર 14, એક કંપની બે વસ્તુઓ ઓ અને પી નું ઉત્પાદન કરે છે, તેને લગતી માહિતી નીચે મુજબ છે. વિગત ઓ અને પી. વેચાણ કિંમત આપી છે ઓ માટે 145, પી માટે 98. પ્રત્યક્ષ માલ સામાન આપ્યો છે ઓ માટે 50, પી માટે 40. એના પછી પ્રત્યક્ષ મજૂર કલાકો આપ્યા છે, પણ નીચે કાઉસમાં કીધો છે કલાકનો મજૂરી દર ₹1. બરાબર, એક કલાકનો મજૂરી દર કેટલો આપ્યો છે? 1. એવા ઓમાં કેટલા પ્રત્યક્ષ મજૂર કલાકો છે? તો કે 25 કલાક. પીમાં કેટલા છે? તો કે 10 કલાક. એના પછી કીધું છે ચલિત પરોક્ષ ખર્ચ. પ્રત્યક્ષ મજૂરી પર કેટલા? તો કે 80%. અને પી માટે પ્રત્યક્ષ મજૂરી પર કેટલા? તો કે 80%. સ્થિર ખર્ચા ₹5,000. બરાબર, નીચે પેરેગ્રાફ કીધો છે આપણને, કામદારોની અછત હોય એવા સંજોગોમાં કઈ વસ્તુનું ઉત્પાદન વધુ નફાકારક ગણાય? જો કારખાનાની ઉત્પાદન શક્તિ 1,000 ઓના એકમો અને 2,000 પીના એકમોની હોય અને મળી શકતા કામદાર કલાકો 40,000 હોય, તો બંનેનું કેટકેટલું ઉત્પાદન કરવું જોઈએ કે જેથી વધુમાં વધુ નફો પ્રાપ્ત થાય? બરાબર, કામદારોની અછત હોય તેવા સંજોગોમાં કઈ વસ્તુનું ઉત્પાદન વધુ નફાકારક ગણાય? જો કારખાનાની ઉત્પાદન શક્તિ 1,000 ઓના એકમો અને 2,000 પીના એકમોની હોય અને મળી શકતા કામદાર કલાકો 40,000 હોય, તો બંનેનું કેટકેટલું ઉત્પાદન કરવું જોઈએ કે જેથી વધુમાં વધુ નફો પ્રાપ્ત થાય? બરાબર, અહીંયા ચાવીરૂપ પરિબળ શું છે? તો કે કામદારોની અછત. જોઈએ આપણે દાખલા નંબર 14. એમાં આપણું પહેલું સ્ટેપ જ શું? તો કે દરેક વસ્તુનો એકમ દીઠ ફાળો. બરાબર, લખીએ અહીંયા વિગત
ओ અને પી પણ અહીંયા આપણને પ્રત્યક્ષ માલ સામાન પ્રત્યક્ષ મજૂરી અને ચલિત પરોક્ષ ખર્ચા આપ્યા છે તો આપણે એના ઉપરથી ચલિત ખર્ચા ગોતવા પડશે અહીંયાથી જ આપી દઈએ બરાબર પ્રત્યક્ષ માલ સામાન ઓ માટે કેટલા છે તો કે 50 પી માટે કેટલા છે તો કે 40 પ્લસ પ્રત્યક્ષ મજૂરી કલાક દીઠ રૂપિયા એક લેખે બરાબર અહીંયા 25 ગુણ્યા 1 કરવું તો કેટલા મળશે તો કે 25 રૂપિયા અને અહીંયા 10 ગુણ્યા 1 કરવું તો કેટલા મળશે તો કે 10 રૂપિયા જો પ્રત્યક્ષ કલાકો આપ્યા છે કેટલા તો કે 25 કલાકો બરાબર ઓ માટે અને 10 પી માટે કેટલા આપ્યા છે તો કે 10 કલાક પણ 1 લેખે રૂપિયા 1 લેખે એની મજૂરી દર આપ્યો છે એટલે 25 ગુણ્યા 1 કરું તો 25 મળે 10 ગુણ્યા 1 કરું તો કેટલા મળે તો કે 10 પ્લસ ચલિત પરોક્ષ ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 80% બરાબર પ્રત્યક્ષ મજૂરીના 80% 25 ના 80% કરું તો કેટલા આવશે તો કે 20 અને 10 ના 80% કરું તો કેટલા આવશે તો કે 8 બરાબર એટલે હવે ત્રણેયનો ટોટલ કરું આ ત્રણેયનો એટલે મને મળે ચલિત ખર્ચા કુલ ચલિત ખર્ચા 50 + 25 + 20 = 95 40 10 અને 8 = 58 બરાબર અને આપણને આપી છે વેચાણ કિંમત ઓની આપી છે 145 પીની આપી છે 98 એટલે મને એકમ દીઠ ફાળો મળે વેચાણ કિંમત 145 છે એમાંથી બાદ ચલિત ખર્ચા 95 કરું તો મને મળે શું 50 98 રૂપિયા વેચાણ કિંમત છે એમાંથી ચલિત ખર્ચા 58 બાદ કરું એટલે કેટલા મળે 40 આ શું મળ્યું મને એકમ દીઠ ફાળો બરાબર ઓ માટે 50 બી પી માટે કેટલા તો કે 40 હવે સ્ટેપ નંબર 2 ચાવીરૂપ પરિબળના દરેક એકમ દીઠ ફાળો બરાબર અહીંયા ચાવીરૂપ પરિબળ કયું છે તો કે પ્રત્યક્ષ મજૂરી એટલે આપણે કામદાર કલાક દીઠ ફાળો મેળવીશું બરાબર વિગત ઓ અને પી એમાં પહેલું દરેક વસ્તુનું એકમ દીઠ ફાળો ઓનો કેટલો હતો 50 પીનો કેટલો હતો 40 ચાવીરૂપ પરિબળ તો કે કા એકમ દીઠ કામદાર કલાકો ઓના કેટલા કલાકો છે તો કે 25 કલાક પીના કેટલા કલાક છે તો કે 10 હવે દરેક કામદાર કલાક દીઠ ફાળો બરાબર 50 ના છેદમાં 25 40 ના છેદમાં 10 એટલે અહીંયા મળશે રૂપિયા 2 અહીંયા મળશે રૂપિયા 4 બરાબર રૂપિયા 4 વધારે છે પીનું ઉત્પાદન શું થશે તો કે વધારે આમ પીમાં દરેક કામદાર કલાક દીઠ વધુ ફાળો મળે છે તેથી તેનું વધુમાં વધુ ઉત્પાદન કરવું અને બાકીના કામદાર કલાકોથી ઓનું ઉત્પાદન કરવું બરાબર સ્ટેપ નંબર 3 કુલ પ્રાપ્ત કામદાર કલાકો કેટલા છે તો કે 40,000 કલાક
એમાંથી બાદ કોનું કરવાનું? તો કે પીમાં વપરાયેલ કેટલા? તો કે એમાં 2000 કલાક વપરાણા છે. 2000 એકમો કેટલા વપરાય છે? તો કે 10 કલાક. એટલે કેટલા મળશે? 20000 કલાક. બરાબર, 40000માંથી 20000 બાદ કરીએ એટલે કેટલા વધે? તો કે 20000. અને શું કહીશું? ઓ માટે મળી શકતા કલાકો, ઓનું ઉત્પાદન 20000 કલાકો છેદમાં 25 કલાક. બરાબર, 20000ના છેદમાં 25 એટલે કેટલા થશે? તો કે 800 એકમ. બરાબર, હવે આપણું ચોથું અને જવાબનો ભાગ, ઇષ્ટ ઉત્પાદન ઓ અને પી. પીનો વધારે સૌથી ફાળો છે એટલે એના કેટલા છે? તો કે એના તો 2000 એકમો છે જ, એટલે 2000 એકમોનું ઉત્પાદન પહેલાં કરવાનું અને 800 એકમોનું ઉત્પાદન પછી કરવાનું. બરાબર, આ દાખલાનો જવાબ.